નમસ્કાર મિત્રો, હું મિતા વ્યાસ ખબરશે.com પરથી તમારા માટે રાશિફળ લઈને આવી છું આ સપ્તાહનું. 25 જુલાઈ થી મિત્રો આપણે જોઈએ રાશિફળ. મિત્રો, મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યું છે સિંહ રાશિમાં, અને ત્યાં ઓલરેડી શુક્રનું ગોચર ચાલુ છે, તો મંગળ અને શુક્રની અહીંયા યુતિ થાય છે. અને પહેલેથી જ શનિ અને ગુરુ અને ચંદ્ર શનિની યુતિ પણ છે જ, તો જોઈએ કે તમારી રાશિમાં આ ગોચર શું શુક્રફળ લઈને આવ્યું છે. સૌ પ્રથમ જોઈએ મેષ રાશિ. મેષ રાશિ માટે આ સપ્તાહમાં લાભના માર્ગો ખુલી શકે છે અને તમારે થોડી મહેનત કરવાની જરૂર છે, પરંતુ તમારા માટે ખૂબ લાભના માર્ગો ખુલી રહ્યા છે. અને તમારે કોઈ શુભચિંતકની મદદ તમારા માટે બહુ જ ફાયદાકીય રહેશે. શુભચિંતક તમારા ઘર પરિવારનું પણ હોઈ શકે છે, મિત્ર સંબંધિત પણ હોઈ શકે છે. મિત્રો, તમારામાં એક નકારાત્મક વાત એ છે કે તમે બહુ ઉતાવળિયા અને ભાવુક થઈને નિર્ણય લેતા હો છો. તમારે આ સપ્તાહમાં થોડું ડિસિઝન લેવામાં તમારે નકારાત્મકને છોડી દેવી પડશે અને ભાવુકતાને પણ તમારે સાઈડમાં મૂકીને તમારે તમારા ફાયદા માટે વિચારવાનું રહેશે. જે પણ કંઈ કાર્ય કરો એમાં એટલી ઉતાવળ ના કરો કે તમે નુકસાન કરી બેસો, કારણ કે ધૈર્ય અને ધીરજથી જે ફળ મળે છે એનું બહુ મોટું પરિણામ હોય છે. અને સૌથી પહેલાં તો કે કોઈ મોંઘા ઇલેક્ટ્રિક કે પછી કોઈ ભૌતિક સુખનું તમે સાધન ખરીદવા જઈ રહ્યા હો તો એના માટે પણ તમારા માટે ખૂબ આ સમય સારો ચાલી રહ્યો છે. યુવાઓને ભવિષ્યને લઈને પણ તમે કોઈ જો ડિસિઝન લેતા હોવ અથવા યુવાઓ વિચારતા હોય કે આગળ હવે શું કરવું છે, તો એ યુવાઓ માટે પણ આ સપ્તાહ સારું છે. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે જોઈએ આ સપ્તાહ મિશ્રિત ફળદાયી રહેવાનું છે. તમારે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે શરૂઆત કરતા પહેલા, દિવસની શરૂઆત કરતા પહેલા તમારે ઘણા બધા લોકોને હળવા મળવાનું થશે, તો આ સપ્તાહમાં તમે ઘણા બધા લોકોને મળશો અને એમાંથી તમને ખૂબ જ લાભદાયી નીવડશે. તમારે એ લાભને કઈ રીતે અને ક્યાં લેવો એ તમારે નિશ્ચિત કરવાનો છે, કારણ કે જ્યારે કોઈ પણ ગોચર આવે છે ત્યારે એ આપણા માટે તો ઘણા બધા ફળ લઈને આવે છે, પણ એમાંથી આપણે શું પ્રાપ્ત કરીએ છીએ એ મેઇન અગત્યનું છે. કેમ કે આપણે ઘણી વખત એવું જ વિચારતા હોઈએ છીએ કે નસીબમાં હશે તો મળશે, નસીબમાં હશે તો મળશે, પણ નસીબમાં તો હોય પણ મહેનત કરવી પડે, તો મહેનતથી ચોક્કસ પ્રાપ્ત કરી શકાશે. તમારે ઘણા બધાને મળવાનું થશે, નવી નવી ઉર્જાઓ પ્રવાહિત થશે, પણ જો સમય હાથમાંથી સરકી ગયો તો પછી તમારે રહી જશે. તો ચોક્કસથી મહેનત કરજો અને તમારામાં એક સંયમ જાળવી રાખવાની જે વૃત્તિ છે એના હિસાબે તમને લાભ થવાનો છે. વૃષભ રાશિવાળાને વ્યવસાયિક મામલેની થોડા ફેરફાર કરવાની જરૂરત છે. લગ્ન જીવનમાં કોઈ નાની ગેરસમજ ના થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં રાહત મળી શકે એમ છે આ સપ્તાહમાં. જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આ સમય અને શાંતિદાયક અને ધનદાયક બનવાનો છે આ સપ્તાહમાં. તમે તમારા ઘરમાં યોગ્ય વ્યવસ્થાની જે જાળવણી કરવા માંગતા હોવ તેને તમે પૂરી કરી શકશો. તમારો આત્મવિશ્વાસ અને તમારું આત્મબળ એક નવી ઉર્જા સાથે તમને લાવશે. તમારા નકારાત્મકમાં આજે એક વાત એવી થવા કે આજે તમારા જે પોતાનો સ્વભાવ છે કે જે એકદમ જ ગુસ્સામાં બોલી દેવું, તો તમારે વાણીમાં સંયમ રાખવાનો રહેશે. કેમ કે વાણીમાં સંયમ હશે તો તમારા જે પણ બગડેલા કાર્યો છે એ પણ સુધરવા જઈ રહ્યા છે. અને આજે તમારે આવે જે તમારું જે આ સપ્તાહ છે એમાં તમારે વેપારમાં સતત વ્યસ્તતા રહેવાની છે, તો જેથી કરીને તમે વેપારમાં ખૂબ જ લાભ મેળવી શકવાના છો. તો હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આ સપ્તાહ કંઈક નવી સુખદ ઘટના સાથે આવી શકે છે. કોશિશ કરતા રહો કે આર્થિક મામલે સફળતા મળે. મિત્રો કે સહયોગી પાસેથી કોઈ મહત્વપૂર્ણ સૂચના લઈને તમે આગળ વધી શકો છો. એમ તો કર્ક રાશિવાળાઓને જલ્દી મનની વાત કહેવાની નથી હોતી, પણ તો પણ જો કહેશો તો અને જો તમે સલાહ લેશો તો આ સપ્તાહ તમારા માટે ઘણું ફાયદાકારક રહેશે.
પ્રોપર્ટીને લગતા વેપારમાં તમારે થોડીક સાવધાનીની હજી જરૂરિયાત છે. લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, પણ એવી રીતે તમે પ્રોપર્ટીમાં જો હમણાં કંઈ ડિસિઝન લેવાના હો તો થોડુંક સાવચેતી રાખજો. લગ્ન સંબંધોમાં ગેરસમજ ના આવવા દેતા. લગ્ન દાંપત્ય જીવનમાં ગેરસમજ ઊભી થાય તો તેના વિશે કાળજી રાખજો. સ્વાસ્થ્ય ઠીક રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિમાં તો આ બંને ગોચર થાય છે. મંગળ અને શુક્રનું સિંહ રાશિમાં ગોચર થયેલું છે. જીવન સ્તરને સુધારવાની કોશિશ ખૂબ જ સફળ રહેશે. ઘણા સમયથી જે તમે તમારા જીવન પ્રત્યે સજાગતા અનુભવો છો એમાં તમને ફાયદો ચોક્કસથી થશે. આશાવાદી અનુભવ કરશો. રચનાત્મક કાર્યોમાં તમારું મન લાગશે. કોઈ પણ કાર્યને અંજામ તમે આપી શકશો. બાળકોના કરિયરને લઈને અથવા તો બાળકોના લીધે થઈને નાની મોટી ચિંતા તમને થઈ શકે છે, પરંતુ તમે એમાંથી બહાર પડી જશો. કામકાજનો વધારે ભાર તમને બેચેન કરી શકે છે, કેમ કે તમને એવું લાગશે કે બહુ મારા ઉપર ભાર છે અને હું જવાબદારીઓમાં બહુ છું એમ. સામાન્ય પગના સોજા, પગનો દુખાવો એવી કમ્પ્લેન રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિ આ સપ્તાહમાં થોડા પોઝિટિવ ફેરફાર કરવાની જરૂર છે. તમારા સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે, જેની અસર તમારી વ્યવસ્થા તમારા ઘરમાં બધે રહેશે, જેનાથી તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. તો તમારે ચીડિયાપણું નહીં કરવાનું અને થોડું કામ વધારે રહેવાને કારણે તમને એવું લાગશે કે થાક લાગે છે અને થોડુંક સ્વાસ્થ્ય ઉપર તેની અસર કામના બોજની થઈ શકે છે. લગ્ન જીવનમાં એકબીજાને વધારે સમય આપવાની જરૂર છે. કામકાજ તો રહેવાનું જ છે, લગ્ન જીવનમાં એકબીજાને સમય આપો. તુલા રાશિ. તુલા રાશિમાં જોઈએ આસપાસનું તમારું વાતાવરણ આ સપ્તાહમાં સુખદ રહેશે. નવી નવી યોજનાઓ દિમાગમાં આવશે અને નજીકના સંબંધીઓની મદદથી તમે આ યોજનાઓમાં સફળતા મેળવવા જઈ રહ્યા છો. તમે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને લઈને ખરીદારી કરી શકશો. તમે એમના માટે કોઈ પણ જાતની ગિફ્ટ લાવી શકશો. ક્યારેક કોઈ નિર્ણય લેવામાં અસમંજસ તમને સ્થિતિ આવી શકે છે, તો તમને કોઈ વડીલની સલાહ લો. જે પણ તમારા અનુભવી વડીલ હોય તેમની તમે સલાહ લઈ શકો છો. તમારા વ્યવહારને તમે સંયમમાં રાખો. તમારો ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો, વાણી ઉપર કંટ્રોલ રાખો. ગુસ્સા અને જીદના લીધે તમારા વ્યાપાર અને ઘર પરિવારમાં પણ તેની અસર થઈ શકે છે. લગ્ન સંબંધમાં પણ મધુરતા જાળવી રાખવા માટે તમારું વિશેષ એ જ છે કે તમારે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવાનો છે. શારીરિક અને માનસિક રૂપથી પોઝિટિવ રહેવા માટે તમારે આ સપ્તાહમાં ચોક્કસથી યોગ અને મેડિટેશન કરવાની જરૂર છે, કેમ કે તમે ના શારીરિક અથવા તો માનસિક બેમાંથી એક કાર્યના બોજ અને ઘરના વાતાવરણ બંનેને લીધે તમે તમારું સંતુલન જો નહીં રાખો તો તમને માનસિક બેચેની અને ઉચાટ રહેશે. એની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર થશે, તમારા વેપાર ઉપર થશે. માટે તમે મેડિટેશન જરૂરથી કરજો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ સપ્તાહનું સંપૂર્ણ ધ્યાન આર્થિક ગતિવિધિઓમાં મજબૂત કરવામાં જ રહેવાનું છે. ઘણા સમયથી તમારા મગજમાં જે યોજનાઓ ચાલી રહી છે, તમારું કર્મ પ્રધાન જે પણ રહેવું અને ભાગ્યને મજબૂત કરવાનું છે એ તમારું લક્ષ્ય છે, એને તમે પૂર્ણ કરી શકશો. ધાર્મિક કે સામાજિક આયોજનની જવાબદારી તમારા ઉપર રહેશે, જે તમારે પૂરી કરવાની રહેશે. થોડો સમય પરિવારના લોકો માટે કાઢો, નહીં તો તેમની નિરાશા તમારા પ્રત્યે ઉઠી શકે છે, કેમ કે તમે કન્ટિન્યુઅસ તમારા લક્ષ્યને પાછળ જ ભાગી રહ્યા છો. તો તમારે તમારા પરિવાર માટે પણ સમય કાઢવા માટે બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિને લઈને તમને થોડોક અંદરથી ઉચાટ રહેશે, પરંતુ તેને તમે ગુસ્સામાં ના લઈને શાંતિથી તેનો ઉકેલ લાવી શકશો. તો યુરિનને લગતું ઇન્ફેક્શન અથવા તો સામાન્ય પેઢાના ભાગમાં દુખાવો એવી તમારી ફરિયાદ રહેશે, બાકી તમારો સપ્તાહ સારું રહેશે. અહીં જોઈએ ધનરાશિ. 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 કોઈ સંબંધની મદદ તમારે ચોક્કસથી કરવાની, જેવી રીતે કે એને એ પૈસાની જરૂર હોય અથવા તો એને કોઈ અનાજની જરૂર હોય,
આર્થિક માણસ ગમે તે રીતે કોઈને પણ મદદ કરી શકે છે. એ મદદ કરવાથી તેમનું સમસ્યાઓનું સમાધાન આવવાથી તમારા માટે વિશેષ યોગદાન રહેશે. એ યોગદાન સામાજિક પ્રતિષ્ઠા પણ તમને આપી શકે છે. કોઈ ધાર્મિક સમારોહમાં જવાથી લોકો સાથે મુલાકાત પણ થઈ શકે છે, મન પ્રસન્ન રહેશે. કોઈ વાતને લઈને મનમાં વિચલિત થઈ શકે છે. જો ધ્યાન આપો તો તમારી માટે આ કંઈક મોટી સમસ્યા છે નહીં, તમે એને બહુ મોટું સ્વરૂપ આપી રહ્યા છો. આ સમયે ઉધારીને લગતી કોઈ પણ લેવડ દેવડ ન કરવી, ખાસ કરીને તમારું બજેટ ખોરવાય નહીં તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. પતિ પત્ની વચ્ચે તમારા જે ભાવનાઓ છે એની આપલે કરવાની તમારે જરૂર છે. વાતાવરણનું તણાવ અને મહેનતું રહેવાને લીધે, મહેનત કરવી પડે તેના લીધે થોડું તમને માનસિક બેચેની રહેશે. મકર રાશિ માટે મિત્રો જોઈએ આ અઠવાડિયું કેવું રહેવાનું છે. મકર રાશિ માટે આવક અને ખર્ચ બંનેમાં સમાનતા રહેવાની છે. આ બાજુથી પૈસા આવશે, આ બાજુથી પૈસા જશે, માટે એનું સંતુલન કેવી રીતે કરવું એ તમારે જોવાનું છે. જો ઘરનું સમારકામ તમે કાઢવા ઈચ્છતા હો અને તમે એવું ઈચ્છતા હો કે ઇનોવેશન કરવાનું છે તો એની યોજના બની રહી હોય તો વાસ્તુના નિયમોનું પણ તમારે પાલન કરવાનું રહેશે. થોડો સમય એકાંત કે આધ્યાત્મમાં તમારે વિતાવવાની જરૂર છે, કેમ કે તમારી રાશિમાં આ સપ્તાહમાં ચંદ્ર રહેવાનો છે 2 દિવસ, એટલે તમને થોડું તકલીફ રહેશે. ચંદ્ર છબીના કારણે તમને ઉચાટ, માનસિક બેચેની, અકારણ ચિંતા આ બધું રહેશે, અને એટલા માટે તમારે થોડુંક મેડિટેશન કરીને એનું સમસ્યાનું નિવારણ લાવવાનું. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં વધારે ધ્યાન આપવાનું રહેશે, નહીં તો અભ્યાસમાં તમને તકલીફ પડી શકે એમ છે. પારિવારિક અને આર્થિક મામલે જીવનસાથીની યોગ્ય સહકાર તમને પ્રાપ્ત થશે. જોઈએ મિત્રો કુંભ રાશિ. સામાજિક અને રાજનૈતિક બાબતે કુંભ રાશિ માટે આ સપ્તાહમાં ગતિવિધિઓ જે પણ છે તે મોટા ભાગમાં તેમાં જ પસાર થશે, રાજનૈતિકમાં જ પસાર થશે. સાથે જ મહત્વપૂર્ણ લોકો અને એમના સંપર્ક તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે. તમારો સ્વભાવ ઘરના વાતાવરણને સુખમય બનાવશે. નકારાત્મક ગતિવિધિઓ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત ન કરવા તમને સૂચન છે. તેનાથી તમે દૂર રહો તો સારી વાત છે, કેમ કે ઘણું બધું તમારા માટે આ સપ્તાહના ગોચર લઈને આવે છે, તો નકારાત્મકતાને છોડી દેવી. કોઈ પોલિસી વગેરેનું રોકાણ કરવાનું હોય તો તેની જાણકારી તમારે ચોક્કસથી પ્રાપ્ત કરવી કે ભાઈ હવે આમાં જો તમે રોકાણ કરવા જઈ રહ્યા છો તો કોઈની સલાહ લીધા વગર, જોયા જાણ્યા વગર જો તમે નિવેશ કરશો તો તમે ફસાઈ જશો. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈની સલાહ લેવી અથવા તો તેનું પૂરેપૂરી માહિતી હોય તમારી પાસે તો જ તમે એમાં નિવેશ કરજો. જીવન સાથે સાથે સંબંધોમાં તમે મધુરતા જાળવી શકશો. થોડુંક તમને જો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફવાળા જો હોય તો તેમને થોડીક સ્વાસ્થ્યની સાવધાની રાખવાની રહેશે, અને વાતાવરણના લીધે થોડુંક સામાન્ય એની અસર તમારા સ્વાસ્થ્ય પર થશે. જોઈએ મિત્રો મીન રાશિ. છેલ્લા થોડા સમયથી મીન રાશિમાં તણાવની એક લહેર ચાલી રહી છે, એમાં રાહત મળી શકે છે. તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જાનો અનુભવ તમે આ વીકમાં કરી શકશો. બીજું કે તમારી દિનચર્યામાં પરિવર્તન લાવવાનું જે તમારા માટે ખૂબ પોઝિટિવ રહેશે. તમારી દિનચર્યા જે બી હોય એમાં થોડું તમે પરિવર્તન લાવો. તમારી વ્યસ્તતા દિનચર્યાને કારણે વ્યક્તિત્વ ઉપર તમારા અસર થાય છે, અને જે પણ કાર્ય ઉપર ધ્યાન આપીને તમે આમ બેચેન રહો છો એમાં બી તમારે થોડો ફેરફાર કરવાની જરૂર છે. વારસાગત સંપત્તિને કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. આ સમયે કોઈની વિવાદની સ્થિતિમાં તમારે ભળવાનું નહીં. જેમના સગા સંબંધી મિત્ર કે જે પણ હોય એમના ઘરમાં વાદ વિવાદ ચાલતો હોય તો તમારે એમાં પડવાનું નહીં. પતિ પત્ની પોતપોતાની વ્યસ્તતાને કારણે એકબીજા માટે સમય કાઢી શકશે નહીં, માટે એમાં થોડું ઘર્ષણ થવાના ચાન્સીસ છે. નસના પ્રોબ્લેમ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું મીન રાશિવાળાએ, કે ન્યુરાઇટિસ જેવા પ્રોબ્લેમ ના થાય. નમસ્કાર.